છોટાઉદેપુર બોડેલીની ઘટના બાદ એક જ પરિવારના 11 આરોપીઓની આજીવન કેદ થતા 11,000 નો દંડ ફટકારતી બોડેલી છોટાઉદેપુર એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે જાહેર કર્યું છે. એક સાથે 11 આરોપીઓની સજા થઈ હોય તેવો આ બોડેલી છોટાઉદેપુર એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રથમ બનાવ નોંધાયો છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર સંખેડા તાલુકાના રાયપુર ગામે તારીખ 16/6/2018 રોજ બારિયા વિનોદભાઈ નરસિંહભાઈના ખેતરમાં ભેળાણ કરવા બાબતે બારિયા છગનભાઈ નરસિંહભાઈને ઠપકો આપતા છગનભાઈ સહિત કુલ 13 ઈસમોએ વિનોદભાઈ ઉપર લોખંડની પાઇપ ઉપર વડે હુમલો કરતા વિનોદભાઈ ગંભીર રીતે ઘવાયા હતા. ત્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. જે અંગેની વિનોદભાઈ પત્નીએ સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સંખેડા પોલીસે કલમ 147, 148, 149, 249, 300, 452, 552, 506 મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. જે અંગેનો કેસ બોડેલી છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટે સેશન જજ અંદલિત તિવારીના કોર્ટમાં ચાલી જતા આજરોજ તારીખ 11/12/2023ના રોજ મજબૂત પુરાવા તેમજ પીપી રાજેન્દ્ર પરમારની દલીલોને ગ્રાહ્ય રાખી કુલ 11 આરોપીઓને આજીવન કેદની સજા તેમજ 11,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. રોજ સંખેડા તાલુકાના રાયપુર ગામે વિનોદભાઈ નરસિંહભાઈ બારિયા તેઓના ખેતરમાં ભટાભાઈ નામના ઈસમ ખેતર ભેરાન કરીને અંદર ભરાઈ જતા હોય તેનો ઠપકો આપેલો, જેની અદાવત રાખી છગન નરોત્તમ અને બીજા 13 જણાઓ ગેરકાયદેસર મંડળી રચી તેઓના ઘરમાં ગયેલા. તેઓના ઘરમાં તે સમયે વિનોદભાઈ, તેમના પત્ની મીનાબેન તથા તેમના બે છોકરા હાજર હતા. તેને ઘરમાંથી માર મારીને ઘરની બહાર કાઢેલો, જેમાં તેઓને ખૂબ ગધડાપટ્ટુનો માર મારવા લાગેલા. લોખંડની પાઇપ, પરઈ, પાટિયા તેમજ લાકડીઓ વડે માર મારેલો. તેની પત્ની તેઓને બચાવવા જતા મીનાબેનને પણ મારેલો. તેનો છોકરો બચાવવા જતા તેના એક છોકરાને બી મારેલો. બીજા છોકરા હિંમત ના કરી અને બચાવવા નહોતો જઈ શકેલો. આટલો મોટો બનાવ બનતો હોય તેઓને ખૂબ જ ગધડાપટ્ટુનો માર મારતા ગંભીર પ્રકારની ઇજાઓ થયેલી. દવાખાને લાવતા તેઓ અવસાન પામેલા અને જે બાબતની સારવાર મીનાબેન તથા તેમના છોકરાએ કરાવેલી અને મીનાબેને સંખેડા પોલીસ સ્ટેશનમાં તે બાબતની ફરિયાદ આપેલી, જેનો કેસ કમિટ થઈ જતાં અત્રેની સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર થઈને આવતા 11 જણ વિરુદ્ધ ખાટલો ચાલી ગયો. ટ્રાયલ દરમિયાન અવસાન પામેલો થતાં એક બાળ આરોપી હતો તેનો બાળ કોર્ટમાં કેસ ચાલુ છે, જેનો કેસ આજે ચાલી જતાં મારી તમામ દલીલો અને અમારા બધા પુરાવા એ બધા ગ્રાહ્ય રાખી આજે 11 જણને નામદાર કોર્ટે આજીવન કેદની સજા તથા 11,000 નો દંડ કરેલો છે. મેન 302ની અંદર 11(1) આજીવન કેદની સજા તથા અલગ અલગ સેક્શન હેઠળ અલગ અલગ સજાઓ કરેલી છે. સરકારી વકીલ રાજેન્દ્રસિંહ પરમાર, સર ખાસ કરીને કઈ કઈ કલમ હેઠળ આ ગુનો નોંધાયો હતો? એમાં રાયોટિંગનો ગુનો નોંધાયો હતો 302ની સાથે 147, 148, 149, ગાળો આપવાનું 294 અને ઘરની અંદરથી બહાર ખડેલ એટલે 452 એ મુજબનો ગુનો નોંધાયેલો. સર ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લામાં નોંધપાત્ર એટલે કે 11 જે આરોપીને આજીવન કેદની સજા થઈ છે, શું કહેશો બાબતે? એ છોટાઉદેપુર જિલ્લામાં બહુ આમ સરાહનીય છે, કારણ કે અત્યાર સુધી 11 જણને એક સામટા સજા કરેલી હોય તેવો આ પહેલો ગુનો છે. થેન્ક યુ સો મચ. મારો કેસ 16/6/2018 દિવસે બનાવ બનેલો છે. હું બારિયા મીનાબેન વિનોદભાઈ મારા પતિનું ખૂન કરી નાખેલું. એ માણસો 13 જણ હતા અને 13માંથી 11 માણસો છે, એક ઓછી ઉંમરનો છોકરો હતો અને એક મોતી પામેલો હતો. એ લોકોએ મારા પતિને ઘરમાંથી દર્શેરીને ઓટલામાં આંગણામાં લઈ જઈને એક સાપને મારે રીતે મારા પતિનું ખૂન કરી નાખેલું હતું. આજે હું 5 વર્ષ થયું કોર્ટમાં તારીખો હાજર કરું છું. આજે મને એનો ન્યાય મળ્યો અને હું ખુશ થઈ. એ જમીન માટે ઝઘડો થયો હતો કે મારા ખેતરમાં ટ્રેક્ટર નહીં મારવાનું એ ભટ્ટાભાઈને કીધેલું. તો એ લોકોએ એક મંડળી રચીને એ બધા માણસો ભેગા કરીને મારા પતિનું ખૂન પણ નાખ્યું. જ્યારે તમને ન્યાય મળ્યો છે અને 11 આરોપીને જ્યારે આજીવન કેદની સજા મળી છે, તો પરિવારની અંદર કેટલી ખુશી છે? તમે કેવું મંદિર સંતોષ? હા સર, મને ખુશ થયું કે મેં આજે 5 વર્ષ થયું આ તારીખો હું હાજર રહેતી હતી અને આજે મને ખુશીનો દિવસ મળ્યો છે.